નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત એવા સંત સુરા નિપ જાવતી અમારી હોરઠની અમીરાત એવી આ ભારત વર્ષની દિંગી ધરા અને આ ધરતી તો જતી સતી સંતો અને શૂરવીરોની આ ધરતી કહેવાય છે. અને એમાંની આપણે જે વાત કરવી છે એ ગોરક્ષનાથની વાત કરવી છે, આ ઇતિહાસની વાત કરવી છે. પણ પ્રશ્ન આપણે એ થાય કે ગોરક્ષનાથનો જન્મ છે ને એ ઉકરડામાંથી થયો હતો, ગાયના છાણના ઉકરડામાંથી. તો ગાયના છાણના ઉકરડામાંથી કેવી રીતે જન્મ થયો? કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો એ તો માના ઉદરમાંથી જન્મ થાય, તો આ ગોરખનાથનો જન્મ ઉકરડામાંથી કેમ થયો? એની આખી ઘટના છે, જબરજસ્ત ઘટના છે. અને નવનાથ જે છે એ નવનાથમાંથી આ એકનાથ એટલે ગોરખનાથ, અને એ ગોરખનાથના ઇતિહાસની તો આપણે વાત કરવી છે, પણ એની જન્મની કથા છે એ જબરજસ્ત છે. એટલે એનો જન્મ કેવી રીતે થયો, છાણમાંથી શા માટે થયો, એ બધું જાણવું હોય તો આપણે ગુરુ ગોરખનાથના જે ગુરુજી છે મચ્છંદરનાથ, એ મચ્છંદરનાથથી આ વાતની શરૂઆત થાય છે. તો આપણે શરૂઆત કરીએ ગોરખનાથજીના ઇતિહાસની અને એના જન્મની જે વાતો છે એ વાતોની જો શરૂઆત કરવી હોય તો મચ્છંદરનાથ છે એ પોતે માર્તળ પર્વત ઉપર જાય છે અને ત્યાં જઈને ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી ત્યારે ભગવાન સૂર્યનારાયણ છે એ પ્રગટ થાય છે અને વરદાન માંગવા માટે કહે છે કે માંગી લો તમારે જે જોઈએ. અને ત્યારે મચ્છંદરનાથ છે એ એવું માંગે છે સૂર્યનારાયણ પાસે કે મારે આ પર્વત ઉપર બેસીને સુંદર કવિતાની રચના કરવી છે, તો તમે મને એવા આશીર્વાદ આપો કે મને આમાં સફળતા મળે. અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ છે એ તથાસ્તુ કહી અને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા કે જાઓ તમારું કાર્ય છે એ સફળ થશે. અને પછી એ માર્તળ પર્વત ઉપર 7 મહિના સુધી મચ્છંદરનાથ બેઠા અને સાબરી વિદ્યા નામનો જે ગ્રંથ છે એ સ્વતંત્ર ગ્રંથ પોતે રચ્યો અને કવિતાઓની રચનાઓ કરી. અને એ રચના થયા પછી પોતે મચ્છંદરનાથ છે એ યાત્રાએ નીકળી જાય છે અને યાત્રા કરતા કરતા પોતે બંગાળમાં જઈ ચડે છે અને બંગાળમાં જે ચંદ્રગીરી નામનું ગામ છે એ ગામમાં ગયા અને પોતાને જ્યારે ભૂખ લાગી ત્યારે ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા અને એમાં એક બ્રાહ્મણનું ઘર છે, એ પવિત્ર બ્રાહ્મણ, વરિષ્ઠ બ્રાહ્મણ, અને એનું નામ સર્વપદયાળ અને એમના પત્નીનું નામ સરસ્વતી. એ પવિત્ર બ્રાહ્મણને ઘેરે એમ કહેવાય છે કે મચ્છંદરનાથ જાય છે અને ભિક્ષાવૃત્તિ કરી, ભિક્ષા લીધી. સરસ્વતી દેવી છે એમ કહેવાય છે કે બ્રાહ્મણ પત્ની એ પોતે ખૂબ માન આપી અને મચ્છંદરનાથને ભિક્ષા આપી. અને ભિક્ષા લઈ અને જ્યારે મચ્છંદરનાથ પાછું વળવાની તૈયારી કરે છે ત્યારે પોતાના મનમાં વિચાર આવ્યો કે આના ઘરમાં કોઈ કલરવ નથી અને કોઈ જાતની શાંતિ હોય એવું નથી લાગતું. એટલે વિચાર આવ્યો કે આ ઘરમાં જો બાળકો હોય તો એનો કલરવ હોય, પણ આ ઘરમાં કોઈ બાળક બતાતું નથી અને આ બેન છે એ પણ થોડાક નિરાશ હોય એવું લાગે છે. એટલે પોતાને મનની અંદર વિચાર આવ્યો કે આને કદાચ સંતાન નહીં હોય એવું લાગે છે. એટલે મચ્છંદરનાથ છે એ પૂછે છે કે બેન આ ઘરમાં એકદમ શાંતિવાળું વાતાવરણ કેમ છે અને આમ કોઈ બાળકો કેમ નથી દેખાતા? અને ત્યારે એ સરસ્વતી જે છે એ બ્રાહ્મણ પત્ની રડી પડી અને બે હાથ જોડીને કીધું કે બાપુ મારે શેર માટેની ખોટ છે, હું આંજણી છું, મારે બાળક નથી બાપુ, અને તમારા જેવા સંતો જો દયા કરે ને તો અમારે ઘેરે બાળક થાય. અને એ વખતે એમ કહેવાય છે કે મચ્છંદરનાથ છે એ કહે છે કે હું તમને આશીર્વાદ આપું છું તમારે ઘેરે બાળક થશે, પણ
આ મારી જોળીમાંથી હું કાઢી અને જે મારી જોળીમાં રાખ છે એ રાખ તમને આપું છું, એ રાખ લઈ લો. એટલે આ બાઈ છે એ પોતે પોતાની જે સાડીનો છેડો છે એમાં રાખ લીધી અને ભગવાન સૂર્યનારાયણનું નામ લઈ અને મચ્છંદરનાથ છે એ મંત્ર છાંટે છે અને પછી કહે છે કે આ રાખને સામાન્ય નહીં સમજતા, આ રાખને તમારે સાંજે સૂતી વખતે ખાઈ જવાની છે. અને એક વાત યાદ રાખજો કે તમારે ઘરે જે બાળકનો જન્મ થશે એ દિવ્ય પુરુષ હશે, ભગવાન નારાયણ ખુદ હશે અને તમારું નામ એ ઉજળું કરશે, તમારે ગૌરવ લેવા જેવું તમારું નામ બનશે. એટલે આ રાખને સામાન્ય નહીં સમજતા અને તમારે ઘરે બાળક થશે અને એ મોટો થાય ત્યારે હું આવીશ અને એને જ્ઞાન આપીશ. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને એ બાઈ છે બ્રાહ્મણ પત્ની પોતે પગે લાગે છે અને પછી ત્યાંથી મચ્છંદરનાથ છે એ પાછા યાત્રાએ નીકળી જાય છે. અને આ બાઈ તો હરખ ગેલી થઈ ગઈ કે સંતે મને આ પવિત્ર રાખ આપી છે ને ક્યારે હાજ પડે ને ક્યારે હું ખાઈ જાઉં. અને 9 મહિને મારે ઘેરે નારાયણ જેવો દીકરાનો જન્મ થાય એવા વિચારમાં આ બાઈ ડૂબી ગઈ છે ને હરખ ગેલી થઈ ગઈ છે. અને પછી તો બરાબર દી આથમવાનો સમય છે ને એ વખતે બહેનો બધાએ ભેગા થાય અને ત્યારે આ બ્રાહ્મણ પત્ની સરસ્વતી છે એ બધી જ બાઈઓને વાતું કરે છે કે મને એ બાપુએ આ સાધુએ રાખ આપી છે ને મારે ઘેરે દીકરો થાય છે એવા આશીર્વાદ આપ્યા છે. અને ત્યારે અજ્ઞાની અમુક જીવ હોય, અમુક માને નહીં આવી વાતોમાં, એટલે અમુક બાયુ છે એમ કહે છે કે તું તો ગાંડી થઈ ગઈ છે કે શું, હે કે હા કે આવા બાવા કોઈ રાખ આપે નહીં, લઈ લેવાય નહીં, ખાઈ જવાય, એ તો કંઈક કરાવી નાખશે. એક પછી એક બાયુ છે એ આવી બધી વાતો કરવા માંડ્યા એટલે આ સરસ્વતીને એમ લાગ્યું કે વાત બહુ સાચી છે, આ બાવો કંઈક કરાવી નાખે તો. અને અમુક બાયુ તો એમ કહેતી હતી કે એ તું રાખ ખાઈ જઈશ ને તો તું પછી બાવાની પાછળ ભાગતી થઈ જઈશ. આવી અન્નશ્રદ્ધાની વાતો કરી અને આ બાઈને વહેમમાં પાડી દીધી. એટલે બાઈ છે એણે મનમાં નક્કી કરી લીધું કે આ રાખ હવે ખવાય નહીં, આ બાવો કંઈક કરી મેલે તો. આવો વિચાર આવ્યો એટલે રાખનું જે પોતાની સાડીએ છેડે ગાંઠ મારીથી છોડી અને રાખ એક કાગળમાં ભરી અને ઉકરડે ફેંકી આવી. એ ઉકરડે ફેંકી દીધું. પછી ધીરે 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 સમય વીતવા લાગ્યો અને 12 વરસના વાણા વાઈ ગયા. અને 12 વર્ષ પછી મચ્છંદરનાથ છે એ પોતે એમ કહેવાય છે કે યાત્રા કરી પાછા વળ્યા ત્યારે બંગાળમાં આ બ્રાહ્મણને ઘેરે આ સરસ્વતીને ઘેરે 12 આવીને અલાખ કરીને ઉભા રહ્યા ભાઈ. અને સરસ્વતી જ્યારે 12 આવ્યા અને ત્યારે મચ્છંદરનાથ છે એ પૂછે છે કે ક્યાં છે મારો પુત્ર, હે કે ક્યાં છે મારો પુત્ર જે મેં તને રાખ આપી હતી અને એમાંથી તારે ઘેરે જે સંતાનનો જન્મ થયો એ ક્યાં છે. અને ત્યારે એ બાઈ ગભરાઈ ગઈ કે ઓહો આ સાધુ તો 12 વર્ષે પાછો આવ્યો ને ત્યારે પૂછે છે, પણ એ રાખ તો મેં ઉકરડે નાખી દીધી છે. ગભરાઈ ગઈ કે હવે આ સાધુને કહેવું શું. એટલે પોતે મનોમન વિચાર કરે છે કે શું કરું. અને પછી આ મચ્છંદરનાથને એ બાઈ એમ કહે છે કે બાપુ તમે કહો છો તમારો પુત્ર માંગો છો પણ મારે ઘેરે પુત્ર થયો જ નથી, હે કે મારે ઘેરે પુત્રનો જન્મ જ નથી થયો, તમારી રાખી બધી ખોટી હતી. અને ત્યારે મચ્છંદરનાથ એમ કહે છે કે બાઈ તું ખોટું બોલ છો, મારે જે સૂર્યની સ્તુતિ કરી અને સૂર્યનો મંત્ર નાખી અને મેં તને એ રાખ આપી હતી, રાખ કોઈ દિવસ ખોટી હોય નહીં, એટલે તું સાચું બોલ, રાખનું શું થયું છે અને તારે ઘરે સંતાન કેમ નથી. અને પછી બાઈને એમ લાગ્યું કે આ સાધુ ક્રોધિત થતા જાય છે એટલે કદાચ મને શ્રાપ આપે એ પહેલા એની માફી માંગી લેવી સારી વાત કહેવાય.
એટલે પગમાં પડી ગઈ, આંખમાંથી આહુડાની ધાર થઈ અને બાઈ એમ કહે છે કે બાપુ તમે આપેલી રાખમાં મને વેમ પડ્યો એટલે રાખ છે મેં ઉકળે નાખી દીધી, હે કે મેં ઉકળે નાખી દીધી. અને મચ્છંદર નાથ કહે છે કે ઉકળને નાખી દીધી, કે હા, કે હવે એ ઉકરડાની તપાસ કરવી પડશે, કારણ કે મારો છાટેલો મંત્ર જે છે એ મિથિયા જાય નહીં. ક્યાં છે એ ઉકરડો, ક્યાં તમે રાખ નાખી હતી બતાવો મને. અને ગામના પાદરમાં આખા ગામની ગાયનું છાણ જ્યાં નાખવામાં આવે એ ઉકરડે લઈ જઈ અને બતાવ્યું કે આ ઉકરડો તો એ વખતે ઘણો બધો નાનો હતો, આજથી 12 વર્ષ પહેલા, અને એ જ આ ઉકરડો છે અને એ ઉકરડાની અંદર મેં રાખ ઉપર નાખી દીધી હતી અને એ પછી તો 12 વર્ષ સુધી આની ઉપર છાણ છીડ્યા છે. અને એ વખતે ગોરક્ષનાથ કહે છે કે આની અંદર બાળક તો જન્મું જ હોવું જોઈએ, બાકી સૂર્યનારાયણનો જે મંત્ર છે એ ફેલ ન જાય. એટલે પોતે ઉકરડાને હાથ પાડી અને એમ કહે છે કે હે બાળક, આજથી 12 વર્ષ પહેલા તારો જન્મ થયો છે અને અત્યારે તારી 12 વર્ષની ઉંમર છે અને આ ઉકરડાની અંદર ગાયના છાણમાં તમે છો, અને તમે જો આ છાણમાં જન્મ લીધો હોય તો બારા આવો. અને અંદરથી અવાજ આવ્યો કે બારું તો આવવું છે પણ મારી ઉપર એટલો બધો વજન છે આ છાણનો કે હું બારો નીકળી શકું એમ નથી. એટલે મચ્છંદરનાથે નક્કી કરી લીધું કે હા, અંદર બાળક તો છે. અને હામો જવાબ આવ્યો અને એ વખતે ઓલી બાઈ છે વિચારમાં પડી ગઈ કે ઓહો, એક રાખ મેં ઉકરડામાં નાખી દીધી તો એમાંથી બાળક બન્યો, જો એ રાખ મેં ખાધી હોત તો કેવો મહાપુરુષ મારે ઘરે જન્મ હોત, પસ્તાવો થાય છે. પણ મચ્છંદરનાથ એમ કહે છે કે બાળક, છાણનો વજન હું હમણાં હટાવી દઉં છું પણ આ ગાયનું છાણ છે અને ગાયના છાણમાં તમારો જન્મ થયો એટલે તમારું નામ હું ગોરક્ષનાથ આપું છું. ગાય એટલે ગો, અને ગાયના છાણે તમારું રક્ષણ કર્યું છે અત્યાર સુધી, આ 12 વર્ષ સુધી તમે અંદર રહ્યા છો અને તમારું રક્ષણ કર્યું છે, એટલે ગાયના છાણે તમારું રક્ષણ કર્યું એટલે તમારું નામ ગોરખનાથ હું આપું છું. હે ગોરખનાથ, આ ઉકરડામાંથી અમે છાણ હટાવીએ છીએ અને હું કહું એટલે તમે બહાર આવજો એમ કહી અને ઉકરડામાંથી છાણ થોડુંક હટાવવામાં આવ્યું અને વજન ઓછો થયો. અને પછી મચ્છંદરનાથ હાથ પાડે છે કે ગોરક્ષનાથ, હવે તમે બારા આવો. અને ઉકરડાને ફાડી અને ગોરખનાથ છે એ બારા આવ્યા. ભાઈ 12 વર્ષનો યુવાન અને એવો બાલો જોગી, અને જોગી બહાર આવ્યા ભાઈઓ. અને ગોરખનાથે દંડવત પ્રણામ કરી અને મચ્છંદરનાથને પગે લાગીને કહે છે કે તમને કેમ ખબર છે કે હું અહીંયા છું અને મારો જન્મ આ છાણમાંથી કેમ થયો, શા માટે થયો? અને ત્યારે મચ્છંદરનાથ બધી વાત કરે છે કે તમે સૂર્યપુત્ર છો અને સૂર્યનો મંત્ર છાટી અને આ રાખ મેં આ બાઈને આપી હતી પણ એને શંકા પડીને ઉકરડામાં નાખી દીધી એટલે તમે ઉકરડામાં જન્મા છો અને તમે સૂર્યપુત્ર છો. અને ત્યારે પોતે એમ કહેવાય છે કે ગોરખનાથ છે એ મચ્છંદરનાથને એમ કહે છે કે હવે આપના શિષ્ય તરીકે મને તમે અપનાવો. અને પછી માથે હાથ મૂકી અને મચ્છંદરનાથ કહે છે કે આજથી હું તારો ગુરુ અને તું મારો શિષ્ય. અને પછી તો એમ કહેવાય છે કે પોતે નાથ સંપ્રદાયની મચ્છંદરનાથે ગોરક્ષનાથને દીક્ષા આપી અને પછી પોતાની સાથે લઈ અને આ 12 વર્ષના બાલાજોગીને ગોરખનાથને પોતાની સાથે લઈ અને યાત્રા કરવા માટે નીકળી જાય છે. અને પછી તો યાત્રા કરતા કરતા ફરતા ફરતા ગુરુ અને શિષ્ય, ગુરુ મચ્છંદરનાથ અને એના શિષ્ય ગોરક્ષનાથ
એ બંને યાત્રા કરવા માટે નીકળ્યા અને યાત્રા કરતા કરતા બંને ગુરુ શિષ્ય છે એ જગન્નાથજીની યાત્રા એ જ્યારે જાય છે ત્યારે રસ્તામાં કનકગીરી નામનું એક ગામ આવે છે અને ત્યારે ગુરુ મચ્છંદ્રનાથને વિચાર આવ્યો કે શિષ્યની થોડીક કસોટી કરું અને પછી ગોરખનાથને કહે છે કે આ ગામમાંથી તમે જમવાનું લઈ આવો, મને ભૂખ લાગી છે, ભિક્ષા માંગી આવો, જાઓ. અને પોતાના ગુરુને ભૂખ લાગી છે અને એના માટે જમવાનું લેવા માટે જવું છે, ભિક્ષા લેવા માટે જવું છે, પણ ગુરુના એક એક બોલ પાળે એવો આ શિષ્ય ગોરખનાથ છે એ પોતે નીકળ્યા. ભાઈ નીકળ્યા અને ગામમાં નીકળવું અને બરાબર એક જગ્યાએ બ્રાહ્મણની ઘેરે, એમ કહેવાય છે કે પિતૃની તિથિ હતી અને ત્યાં જમણવાર રાખવામાં આવેલો, મિષ્ટાન બનાવેલા અને ત્યાંથી ગોરખનાથને નીકળવું એટલે એમ લાગ્યું કે અહીંથી પૂરતું ભોજન મળી જશે એટલે ગુરુ પેટ ભરીને જમી શકશે એટલે અલખ કરીને ઉભા રહ્યા. અને એક બાઈ છે એ બારી આવી અને એમ કહેવાય છે કે ઘણી બધી રસોઈ છે એ ગોરખનાથને ભિક્ષામાં આપી અને ગોરખનાથ ત્યાંથી પાછા વળ્યા અને પોતાના ગુરુ મચ્છંદ્રનાથને એમ કહેવાય છે કે જમાડ્યા અને મચ્છંદ્રનાથ પેટ ભરીને જમ્યા, બધું જ જમી ગયા અને એમાં વડા પણ હતા. એ વડા છે એ બહુ ભાવ્યા મચ્છંદ્રનાથને. એટલે મચ્છંદ્રનાથને વિચાર આવ્યો કે આની કસોટી કરવા જેવી છે, આ કેટલુંક સહન કરી શકે છે. એટલે મચ્છંદ્રનાથ પોતાના શિષ્ય ગોરખનાથને એમ કહે છે કે આ વડા છે ને એને મને બહુ ભાવે છે, મને બહુ મીઠા લાગ્યા છે, તમે બીજી વાર આ વડા લઈ આવો. કે કાંઈ વાંધો નહીં, બીજી વાર લઈ આવું. અને ગોરખનાથ છે એ મચ્છંદ્રનાથની આજ્ઞાથી બીજી વાર વડા લેવા માટે આ ઘરે જ્યારે પાછા આવ્યા ત્યારે જમણવાર પૂરું થઈ ગયું હતું અને અલગ કરીને ઉભા રહ્યા. અને ઓલી બાઈ આવી અને જોયું કે આ તો બીજી વાર આવ્યો, કે કેમ બીજી વાર, કે હું મારા ગુરુ માટે વડા લેવા માટે આવ્યો છું, એને આ વડા છે ને બહુ મીઠા લાગ્યા એટલે મને બીજી વાર મોકલ્યો છે. એટલે આ બાઈને એવું લાગ્યું કે આ ખોટો છે એટલે ખીજાવા લાગીને જેમ તેમ બોલવા લાગી અને ગોરખનાથનું ખૂબ અપમાન કર્યું કે તમને તો એક વાર દઈએ એટલે તમે દોડ્યા જ આવો અને ગુરુનું નામ લઈને પોતાને ખાવું હોય, ઘણું બધું કીધું, પણ ગોરખનાથ સહન કરે છે. શું કામ કે ગુરુની આજ્ઞા વગર એક પણ ગેર શબ્દ ન બોલાય પોતાથી. એટલે ખૂબ લપસપ થઈ પછી ગોરખનાથ એમ કહે છે કે માતાજી તમે મને ભિક્ષા આપો અને એના બદલામાં તમારે જે જોઈએ તે માંગી લો, હું આપીશ, હું સાધુ છું, હું કોઈ સામાન્ય નથી, તમારે જે જોઈએ એ હું આપીશ. ત્યારે ઓલી બાઈ એમ કહે છે કે અમારે જે જોઈએ એ તમે આપી શકતા હોય તો ભીખ માંગો છો શા માટે, તમે ખોટા છો, કે નહીં એકવાર માંગી જુઓ. અને ત્યારે એમ કહેવાય છે કે એમ કહે છે કે હું તમને વડા આપું પણ એના બદલામાં તમે શું આપશો, કે તમે એકવાર માંગી તો જુઓ, તમે જે માંગશો એ હું આપીશ. અને ત્યારે ઓલી બાઈએ વિચાર કર્યો કે એવું કંઈક માંગું કે આ સાધુ મને આપી ન શકે. એટલે એ બાઈએ એમ કીધું કે હું તમને તમારા ગુરુ માટે વડા આપું પણ એના બદલામાં તમારી આંખનો જે ડોળો છે ને એ મને આપવો પડે. અને ગોરખનાથ કહે છે કે કાંઈ વાંધો નહીં, પોતાના જે આંગળીયું છે એ સીધી આંખમાં નાખીને એક ડોળો કાઢી લીધો ભાઈ, અને લોહીની ધારા છૂટી અને ડોળો હાથમાં રાખીને કીધું કે લ્યો લઈ લ્યો આ ડોળો. અને ત્યારે ઓલી બાઈને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય નથી અને ગણગણતી દોટ કાઢીને ઘરમાં જઈ અને જેટલા વડા પીડ્યા હતા એ લાવી અને કીધું કે લ્યો હવે આ વડા લઈ જાઓ અને આંખ તમારી પાસે રાખવા મારે કાંઈ નથી જોતું, મારાથી ભૂલ થઈ ગઈ. અને ત્યારે ગોરખનાથ કહે છે કે આંખ ન જોતી હોય તો કાંઈ નહીં પણ મને આંખમાંથી લોહી નીકળે છે એ પાટો બાંધી દો, એક કાપડ આપો. અને ઓલી બાઈ છે
ઈ પોતે ગોરક્ષનાથને આંખે પાટો બાંધી દે છે અને એક હાથમાં વડા ભરેલું પાત્ર અને બીજી આંખમાં પોતાની આંખનો ડોળો ઈ લઈ અને બે હાથ સીધા રાખી અને ધીરે 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 જ્યાં પોતાના ગુરુજી મચ્છંદરનાથ હતા ત્યાં ગોરક્ષનાથ આવ્યા અને મચ્છંદરનાથે જોયું કે આની આંખમાં લોહી નીકળેલું છે, પાટો બાંધેલો છે અને બંને હાથ લાંબા કરીને આવે છે, આનું કારણ શું? એટલે ગોરખનાથે જોયું અને પૂછ્યું કે આ આંખ તમારી હાથમાં કેમ છે અને આ પાટો બાંધવાનું કારણ શું? અને ત્યારે ગોરક્ષનાથ છે એ પોતાના ગુરુ મચ્છંદરનાથને એમ કહે છે, બધી આખી જે કંઈ ઘટના બની છે એની વાત કરી કે બાપુ તમારા માટે વડા લાવવા હતા એટલે મારે ડોળો કાઢવો પડ્યો. અને ત્યારે એમ કહેવાય છે કે મચ્છંદરનાથ છે ખૂબ આની ઉપર એમ કહેવાય છે કે પ્રસન્ન થઈ ગયા ભાઈ, કે ગુરુની આજ્ઞાનું કેટલું પાલન કરે છે અને કેટલું સહન કરે છે આ ગોરક્ષનાથ, એટલે ખૂબ રાજી થયા અને પાટો છોડી અને એ આંખ એમ કહેવાય છે કે મચ્છંદરનાથે હાથમાં લીધી અને જે રીતે આંખમાં હતી એ રીતે ગોઠવી દીધી, લોહી નીકળતું બંધ થયું. કારણ કે આ તો મહાપુરુષો હતા, એ ધારે એ કરી શકે અને આંખ હતી ને એવી ને એવી પાછી કરી દીધી. અને પછી બંને ગુરુ શિષ્ય છે પાછા યાત્રાએ જાય છે. આવી કંઈક કહાની હતી ગુરુ ગોરક્ષનાથની અને ગોરક્ષનાથનો જન્મ આવી રીતે ગાયના છાણમાંથી એટલે કે ઉકડામાંથી થયો હતો.